સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આંકલાવ તાલુકાના આમરોલ ગામે આચાર્ય શિક્ષકની બેદરકારી અને મનમાની સામે આવી છે. તાલુકાના આમરોલ ગામે આચાર્ય શિક્ષકની બેદરકારી અને મનમાની દાખવતા ગામલોકો દ્વારા સ્કૂલમાં ગેટને તાળાબંધી કરવામાં આવી. આમરોલ ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય અને 3-4 શિક્ષકોની બેદરકારી સામે આવી છે. ત્યારે ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે સ્કૂલના આચાર્ય અને અમુક શિક્ષકો સ્કૂલ છૂટવાના થોડા ટાઈમ પહેલાં સ્કૂલમાંથી પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. પરંતુ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોની જવાબદારી છે કે આવા ધોધમાર વરસાદમાં બાળકોને એકલા મૂકીને પોતે પોતાના ઘરે નીકળવું જવું એ શરમદાયક કહેવાય. આ ઘટનાની જાણ આજે સવારે જ્યારે ગામના લોકો અને સરપંચને ઘટનાની જાણ થતા વાલીઓ અને ગામના લોકો દ્વારા સ્કૂલના શિક્ષક સામે હલ્લાબોલ કરી સ્કૂલનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ના તાળું મારી દેવામાં આવ્યું હતું અને શિક્ષકો સામે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા. આવી બેદરકારી જો સ્કૂલના શિક્ષકો રાખશે તો બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુધારવાના છે તે પણ એક પ્રશ્ન છે. શિક્ષકની જવાબદારી એ પણ હોય છે કે જ્યાં સુધી સંપૂર્ણ બાળકો સ્કૂલમાં થી જાય ત્યાં સુધી ગેટની બહાર નીકળે નહીં ત્યાં સુધી સ્કૂલના આચાર્ય અને શિક્ષકોની જવાબદારી હોય છે અને શિક્ષકોએ પોતાના ઘરના ઘરે ના જવું જોઈએ. પરંતુ આમરોલ ગામના પ્રાથમિક શાળા અને આવા ધોધમાર વરસાદમાં પણ નાના બાળકોને એકલા મૂકીને પોતાના ઘરે જવા માટે સ્કૂલ છૂટવાના ટાઈમ પહેલાં નીકળી ગયા હતા ત્યારે ગામના લોકો દ્વારા સ્કૂલમાં તાળાબંધી કરીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગામના લોકોનું એ પણ કહેવું છે કે પ્રાથમિક શાળાના આચાર્યએ પોતાની મનમાની કરી રહ્યા છે તો અમારે આવા આચાર્યની જરૂર નથી અને તેઓની બદલી કરાવી છે. અમારે આચાર્યની મનમાની કર્યા છે, અમારે નહીં ચલાવી લેવાની. ગામનું હિત, ગામના બાળકો, અત્યારે નાના બાળકો અમારા ગામનું ભવિષ્ય જ છે અને ભવિષ્ય અમારે જોવું છે. મેડમને તો કોઈ જરૂર નથી એટલે મેડમ કંઈ દેખરેખ રાખતા પણ નથી. બીજું કે આચાર્ય તરીકે એ અમને ક્લાસ લેવાની ફરજ હોય છે પણ એક પણ પીરિયડ લેવા જતા નથી ક્લાસમાં. એ બાળકોને પણ મેં અમને પૂછ્યું છે, એનું પણ પ્રૂફ છે મારી પાસે, વિડીયો જોતો તમને હું આપીશ. એ પણ અત્યાર સુધી ગયા નથી. બીજું કે કાલે આચાર્ય બેન નીકળી ગયા, એમની જોડે બીજા બે ચાર શિક્ષકો નીકળી ગયા. એમની સાથે બીજા શિક્ષકો જે હાજર રહ્યા એ આગળ હતા એટલે હું આગળ આવ્યો. માટે અમને એ બધું મનમાની અમારે ચલા નથી લેવાની એટલે આચાર્ય બદલવાની માગ છે અમારી. આજે શું કરવામાં આવ્યું છે ગ્રામજનોને? આજે અત્યારે ગ્રામજનોને બધાને અમે રજૂઆત કરી, કાલે જે બનાવ બન્યો અમે જણાવ્યું, ત્યાર પછી અમે બાળકોને બહાર રાખ્યા છે અને સ્કૂલનો ગેટ બંધ રાખ્યો છે અને અમારી માગ છે કે આચાર્ય અમની મનમાની કરે છે એટલે અમે નહીં ચલાવી લઈએ, આચાર્ય બદલવા છે અમારે. જવાબદારી સોંપી બાળકોની અને જેમ વાલી આવે એમ બાળકોને છૂટા કરજો એવી સૂચના આપી અને હું નીકળી ગયેલ હતી. 10 મિનિટ વહેલા હું ગઈ, એમાં મેં મુવમેન્ટ રજિસ્ટરમાં પણ નોંધ કરેલ છે અને મૌખિક શિક્ષકોને જાણ કરીને હું ગયેલ હતી અને વ્યવસ્થા મારા 8 શિક્ષકો અહીંયા હાજર હતા, પ્લસ અહીંયા એક શિક્ષક અમારા પ્રવાસી ગામના જ છે, આમરોલના અર્જુનભાઈ રાઠોડ, એ પણ અહીંયા હાજર હતા જે ગામમાં જ રહીએ છીએ શિક્ષક. અને બાળકોને સહી સલામત પહોંચાડવામાં આવેલ છે, કોઈ પણ બાળકને કોઈ નુકસાન થયેલ નથી અને અમે પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી મારા સ્ટાફે નિભાવેલ છે. બસ માત્ર હું 10 મિનિટ વહેલા એમને સોંપીને ગઈએ, આ મારી ભૂલ છે, બાકી કોઈ ભૂલ નથી. બેન, તમારી સાથે સાથે અન્ય શિક્ષકો પણ નીકળી ગયા, શું કહેશો? હા, એમને પણ, એ પણ બરોડાના જ હોય, બહેનો જ હોય અને એકલી બહેનો જ હતી જેના કારણે પાણી સખત ભરાઈને ગાડી લઈને આવે રસ્તામાં હેરાન થઈ, તો એ પણ 10 મિનિટ બહેનો 3 બીજા નીકળી ગયેલા. ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.